પણ કામ શરૂ કરવા પૈસાની જરૂર પડે છે મેં ભણવાનું ચાલુ રાખ્યું અને 5000 રૂપિયા ભેગા કર્યા તે પૈસામાંથી મેં માખીઓ માટેની બે પેટીઓ ખરીદી એક પેટીની કિંમત 2000 રૂપિયા હતી બાકીના પૈસામાંથી મેં મધમાખીઓ માટે ચા બનાવવા ખાંડ ખરીદી અને મધપૂડાને ચોખ્ખો રાખવાની દવા ખરીદી જો 5000 રૂપિયામાંથી આટલું ખરીદે છે આ અનિતા છે અને આ તેણે પેટીઓ ખરીદી છે દેખાય છે નીચે હવે તમારે પેજ નંબર 37 કાઢવાનું છે ચલો પેજ નંબર 37 કાઢો બાળ મિત્રો તેમાં કહ્યું છે કે સપ્ટેમ્બર મહિનો ચાલતો હતો ડિસેમ્બર સુધીમાં મારી પાસે ઘણી બધી માખીઓ હતી હજુ મારે બે પેટીઓ વધારે ખરીદવી પડે એમ હતું હું હજુ પણ મધમાખી ઉછેર વિશે શીખતી હતી ઘણી વખત માખીઓ મને ડંખ મારતી અને મારા હાથ તથા ચહેરા સૂજી જતા ખૂબ જ પીડા થતી આ કામ મેં પોતે જ પસંદ કર્યું હતું એટલે કોઈને કહેવાય તો નહીં ચલો નીચે કીધું છે શોધી કાઢો મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે છે તો બાળમિત્રો એ તમારે ઘરે તમારા મમ્મી પપ્પાને પૂછવાનું છે અથવા દાદા દાદીને પૂછવાનું છે કે મધમાખી ડંખ માર્યો હોય તો એની પર શું લગાડાય એમ મારા પ્રમાણે અંદાજ પ્રમાણે મધમાખી ડંખ મારે તો આપણે એની ઉપર કાટ આવી ગયો હોય ને તે કાટ આપણે લગાવી શકીએ છીએ પછી ભીની માટી હોય તે પણ આપણે લગાવી શકીએ છીએ બરાબર છે તમે તમારી રીતે પૂછવાનું છે તમારા મમ્મી પપ્પાને પછી કીધું છે તમારી નોટબુકમાં મધમાખીનું ચિત્ર દોરો અને તેમાં રંગ પૂરો અને તેનું નામ લખો લીચીના તો તે મધમાખીનું ચિત્ર તમારી નોટબુકમાં દોરવાનું છે લીચીના વૃક્ષને ફેબ્રુઆરીમાં ફૂલો આવે છે મેં મારી બધી પેટીઓ લીચીના વાડા પાસે મૂકી છે તમને સવાલ પૂછાય કે અનિતાએ તેની પેટીઓ ક્યાં મૂકી હતી તો લીચીના વાડા પાસે દરેક પેટીમાંથી મને 12 કિલોગ્રામ મધ મળતું આ મધ હું બજારમાં વેચતી મધમાખીના ઉછેરમાં આ મારી પહેલી કમાણી થઈ હવે તો હું મારી પાસે 20 પેટીઓ છે તો અહીંયા આપણને કીધું છે કે અનિતાની 20 પેટીઓની કુલ કિંમત કેટલી થાય તો બાળમિત્રો એક પેટીની કિંમત 2000 રૂપિયા છે તો 20 પેટીની કેટલી થાય તો 20 પેટી ગુણ્યા 2000 કરો 2 2 4 અને 1 મીંડું આ અને 3 આ એટલે 4 મીંડા લગાવવાના એની પાછળ એટલે 40000 રૂપિયા થશે તો 20 પેટીની કિંમત કેટલી થાય બાળમિત્રો 40000 રૂપિયા ચલો લખો તેમાં 40000 20 પેટી ગુણ્યા 2000 એટલે 40000 થાય હવે એના પછી એવું આપ્યું છે કે હું સાયકલ લઈને કોલેજ જાઉં છું મારી કોલેજ 5 કિમી દૂર શહેરમાં છે એટલે 5 કિમી એટલે 5 કિલોમીટર સુદૂર શહેરમાં આવેલી છે તેની કોલેજ જો તે સાયકલ લઈને કોલેજ જાય છે દેખાય છે અહીંયા બાળમિત્રો અનિતા ચલો ત્યાર પછી તમારે એના પછીનું છે દૂર શહેરમાં એ કોલેજ જાય છે હવે તમે પણ અનિતા વિશે ઘણું જાણો છો ઘણું જાણવા માંડ્યા ને આપણે એટલા પેજ ભણ્યા એના ઉપરથી આપણને અનિતા વિશે ઘણી માહિતી મળી ને બાળમિત્રો ત્યાર પછી તમારે એના પછીનું પેજ કાઢવાનું છે પેજ નંબર 38 અનિતાને નજીકના ગામમાં બધા ઓળખવા લાગ્યા છે તે દરેક ગામની સભામાં જાય છે અને દરેકને ભણતરના મહત્ત્વની વાત કરે છે ઘણી વખત લોકો તેની મજાક કરે છે પરંતુ અનિતાને ખબર છે કે તેને શું કરવાનું છે અનિતા મધની મોટી વેપારી બનવા માંગે છે જેથી તે લોકોને મધની પૂરતી કિંમત અપાવી શકે
શું તે છે ને મધની મોટી વેપારી બનવા માંગે છે, જેથી કરીને બધા લોકોને મધની પૂરતી કિંમત મળે. હવે અહીંયા આપણને એવું કીધું છે કે અનિતા અને ગામના બીજા લોકોને 1 કિલોગ્રામના 35 રૂપિયા મળે છે, તો તમારા શહેરમાં 1 કિલોગ્રામ મધનો ભાવ શું છે એવું આપણને કીધું છે બાળમિત્રો. તો તેમાં આપણે લખીશું, ચલો લખો મારી સાથે, કે અમારા વિસ્તારમાં મધનો ભાવ 250 રૂપિયા છે. ચલો લખ્યું બાળમિત્રો. ત્યાર પછી તમારા ઘરમાં મધનો ઉપયોગ થાય છે, શાના માટે થાય છે તે લખવાનું છે. તો ચલો તેમાં આપણે લખીશું, લખો નાના અક્ષરે લખજો, અમારા ઘરમાં મધનો ઉપયોગ પૂજામાં, પંચામૃત બનાવીએ એમાં મધ નાખીએ ને આપણે બાળમિત્રો, કોઈ પણ પૂજા હોય તેમાં, પછી દવા માટે અને રોટલી ભાખરી ઉપર ચોપડીને, રોટલી ભાખરી ઉપર ચોપડીને ખાવા માટે થાય છે. ચલો લખ્યું બાળમિત્રો, અમારા ઘરમાં મધનો ઉપયોગ પૂજામાં, પછી અલ્પવિરામ દવા માટે, રોટલી અને ભાખરી ઉપર ચોપડી ખાવા માટે થાય છે. આવડી ને બાળમિત્રો. ત્યાર પછી નીચે આપ્યું છે કે દરેક મધપુડામાં એક રાણી માખી હોય છે જે ઈંડા મૂકે છે. રાણી માખી હોય છે તે ઈંડા મૂકે છે. પુડામાં મોટાભાગની માખીઓ કામદાર માખીઓ હોય છે. આ માખીઓ આખો દિવસ કામ કરે છે. શું કરે છે બાળમિત્રો? કામ કરે છે. ત્યાર પછી તમારે પેજ નંબર 39 કાઢવાનું છે. તેમાં કીધું છે કે તેઓ ફૂલોની આજુબાજુ ઉડે છે અને તેઓ મધ બનાવવા ફૂલોમાંથી રસ એકઠો કરે છે. જ્યારે કોઈ એક માખી રસવાળું ફૂલ શોધી લે ત્યારે બીજી માખીઓને જણાવવા તે ખાસ પ્રકારનું નૃત્ય કરે છે. કામદાર માખીઓ મધપુડા માટે મહત્વની છે. કામદાર માખીઓ વગર મધપુડા કે રસનો સંગ્રહ શક્ય નથી. મધપુડામાંથી બધી માખીઓ ભૂખ્યા પેટે જાય છે. જો બાળમિત્રો, અહીંયા તમને ચિત્રમાં આપ્યું છે, માખીઓ બધો રસ એકઠો કરે છે. તે મધમાખીઓની જેમ બીજા કયા જીવજંતુઓ છે જે જૂથમાં રહેવાનું પસંદ કરે છે? તો તેમાં તમારે લખવાનું છે બાળમિત્રો, કીડી, પછી મકોડા, પછી ઉધઈ, ભમરી વગેરે સમૂહમાં રહેવાનું પસંદ કરે છે. ચલો લખ્યું બાળમિત્રો. ત્યાર પછી નીચે આપ્યું છે, કીડીઓ મધમાખીઓની જેમ સાથે રહે છે અને કામ કરે છે. રાણી કીડી ઈંડા મૂકે છે. સિપાઈ કીડીઓ દરની રક્ષા અને દેખભાળ કરે છે. કામદાર કીડીઓ હંમેશા ખાવાનું શોધવામાં અને તેને દર સુધી પહોંચાડવામાં વ્યસ્ત હોય છે. ઉધઈ અને ભમરી પણ આ જ રીતે રહે છે. તમે જોયું છે કે કીડીઓ ક્યાં રહે છે? તો હા, કીડીઓ ક્યાં રહે છે? તો અહીંયા લખવાનું છે દરમાં. ચલો લખો બાળમિત્રો,
ત્યાર પછી નીચેનો પ્રશ્ન એવો આપ્યો છે કે ખાવાની કઈ કઈ ચીજ વસ્તુઓ પાસે કીડીઓ ભેગી થાય છે તો ખાવાની કઈ કઈ વસ્તુઓ પાસે તો ખાંડ પછી ગોળ પછી સાકર મીઠાઈ પછી ખાંડ ગોળ સાકર મીઠાઈ એમ ગળી વસ્તુઓ ખાવાની વસ્તુ ગળી વસ્તુઓ પાસે ભેગી થાય છે કીડીઓ, બરોબર? આવડે બાળ મિત્રો, ત્યાર પછી એવું કીધું છે કીડીઓની હાર જુઓ અને તેનો રંગ કયો છે, તો કીડીઓનો રંગ લાલ છે. હાર જુઓ અને કહો લાલ છે. ચલો ત્યાર પછી એના પછી છે પેજ નંબર 40. જો અહીંયા કીડીઓની હાર આપી છે, દેખાય છે તમને? તમને ક્યારે કીડી કરડી છે? કેવી કીડી હતી? કાળી કે લાલ, મોટી કે નાની? તો તેમાં તમારે લખવાનું છે કે હા, લાલ હતી અને નાની હતી. ચલો લખ્યો. જ્યારે તમે મગફળી ખાવ છો, તેના ફોતરા કદાચ તમે ફેંકી દો છો. તેના ફોતરાનો ઉપયોગ કરી થોડા જીવજંતુ બનાવવાનો પ્રયત્ન કરો, તમને રંગ કરવાનું ભૂલતા નહીં. જો મગફળીના ફોફામાંથી તમે આવી રીતે બનાવી શકો છો. અહીંયા આપણું પ્રકરણ નંબર 5 પૂરું થયું છે. હવે પછીના વિડીયોમાં આપણે આઈ બુકની શરૂઆત કરીશું. જય શ્રી કૃષ્ણ બાળમિત્રો.